सूरत महानगरपालिका ने चूंटणी परिणाम बाद आपना कोर्पोरेटरो तोड़वानो गंभीर आरोप लगावामां आवी रह्यो छे। आपना केटला कोर्पोरेटरो साथे भाजपना नेताओए संपर्क कर्यो होवाना आक्षेप करवामां आवे छे। आपना संयोजक मनोज सोरठियाने गंभीर आरोप लगावता कह्युं छे के भाजप द्वारा आपना कोर्पोरेटरो ने तोड़वानो प्रयास करी रह्या छे, परंतु आपना कोर्पोरेटर तूट्या नथी तेनो आपने गर्व छे। जो के कोर्पोरेटर ने कया नेताओए संपर्क कर्यो छे ते अंगे हजु कोई ज फोड नथी पाड्यो। गई काले अमारा केटलाक नगरसेवकोए अमने संपर्क करीने कीधुं के भाई केटलाक लोको अमने मळवा माटे अने कंईक तमारा माटे राख्युं छे, तमे आवो मळीए एवा भाजपना केटलाक लोको अमारो संपर्क करी रह्या छे। मने आनंद छे के अमारा तमाम आवा लोकोए मने संपर्क कर्यो छे अने ए लोकोए मने कीधुं छे के आवी एक गंदी राजनीति करवानी कोशिश थई रही छे। अने आनंद छे के अमारो एक पण कोर्पोरेटर सूरतनी जनताने दगो दे एवो નથી। આમ આદમી પાર્ટીની સાથે સનિષ્ઠ રીતે જોડાયેલા લોકો છે, સામાન્ય માણસો છે, રાજનેતાઓ નથી। તો અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે આ લોકોના તમામ ષડયંત્રોને અમે ફેલ કરીશું। જેની પ્રતિક્રિયા આપતા સુરત મનપા મેયર જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે તદ્દન બે બુનિયાદ આરોપો છે અને જે પાર્ટી આવી છે બુનિયાદ ઉપર જે પાર્ટી શરૂ થઈ છે અને જે કાર્ય કરી રહી છે તેની પાસે આ સિવાય કોઈ અપેક્ષા નહીં જોઈ। પત્રકાર પરિષદમાં જેમણે આરોપો લગાવ્યા છે તેમાં પણ તેમણે કબૂલ કર્યું છે કે તેઓ કોઈને ઓળખતા નથી, તેમની પાસે કોઈ માહિતી નથી, તેમની પાસે કોઈ વિગત નથી કે કોઈ આધારનો કોઈ મતલબ નથી। તો નિરાધાર બે બિનપાયાદાર તેમણે આક્ષેપો કર્યા હોવાનું સુરતના મેયરે જણાવ્યું। તદ્દન બે બુનિયાદ આરોપો છે, બિલકુલ પાયા અને આધાર વગરના આરોપો છે। અને જે પાર્ટી આવી જ બુનિયાદ ઉપર શરૂ થઈ હોય અને કાર્ય કરી રહી હોય એની પાસે આ સિવાય બીજી અપેક્ષાઓ પણ શું હોય। જે પત્રકાર પરિષદમાં એમણે આક્ષેપો કર્યા છે એ જ પત્રકાર પરિષદમાં એમણે કબૂલ પણ કર્યું છે કે નથી એ કોઈને ઓળખતા, નથી એમની પાસે કોઈ માહિતી, નથી કોઈ વિગત, નથી કોઈ આધાર। એનો મતલબ એ થયો કે નિરાધાર બિનપાયેદાર એમણે આક્ષેપો કર્યા છે। ભારતીય જનતા પાર્ટીને આવું કરવાની કંઈ જરૂર પણ નથી, ભારતીય જનતા પાર્ટી આવું કંઈ કરશે પણ નહીં, કર્યું પણ નથી। કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટી સતત છઠ્ઠી વખત જનતાના વિશ્વાસ સાથે 2/3 કરતાં વધારે બહુમતી સાથે જ્યારે ચૂંટાય છે, પ્રજાએ ફરી વખત વિશ્વાસ મૂક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આવા નિમ્ન સ્તરની રાજનીતિ કરવાની જરૂર નથી। મારે આપને ચોક્કસ કહેવું છે કે કદાચ એવું હોઈ શકે કે ચૂંટણી પ્રચાર દરમિયાન એમના દ્વારા મોટા મોટા વચનો અપાયા હોય, મોટા વાયદાઓ થઈ ગયા હોય અને હવે વાસ્તવિકતાની જમીન પર આવતા બંધારણની સાથે એને સુસંગત છે કે કેમ એ ચેક કરતા એમને એવું ચોક્કસ લાગ્યું હોય કે હવે આ વાયદાઓ પૂરા કરી શકશું નહીં, પ્રજાને જવાબ આપી શકશું નહીં, એટલે આ પ્રકારની રાજનીતિ કરવાનું એમણે શરૂ કર્યું હોય, અથવા તો એમના નેતાઓ આવતા હોય એમની નજરમાં પોતાનું સ્થાન ઊંચું કરવા માટે આવો કોઈ પ્રયાસ કર્યો હોય એવું બની શકે। પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ, શહેરનું નેતૃત્વ કે નાના કાર્યકર્તાને પણ આવી કોઈ પણ પ્રક્રિયામાં પડવાની જરૂર પણ નથી ને એવું કર્યું પણ નથી અને એમણે કબૂલ પણ કર્યું છે કે એમની પાસે એવી કોઈ વિગત માહિતી પણ નથી।